ચલો બાળકો આપણે છેલ્લે વિડિયોમાં જોયું હતું ધોરણ એક ગણિત સ્વાધ્યાય ચાર બાદબાકી સ્વાધ્યાય ચાર માં આવ્યા છેલ્લું છે પછી તમારું સ્વાધ્યાય પૂરું થશે ત્યાંથી જોઈ લો આપણે ગઈ વખતે શીખ્યા હતા છેલ્લે ચોરસમાં સાચો અંક લખો ચલો પાના નંબર 92 માં આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરાવતા હતા ને એમાં જ છે આ દાખલા પાના નંબર 92 સ્વાધ્યાય પોથીમાં આપણે નીચેનો અંક શોધવાનો હતો એ દાખલા પૂરા થયા હવે એ જ પાના નંબર 92 ઉપર ઉપરનો અંક શોધવાનો છે એ રીત જોઈશું એક વખત શીખવાડે છે આજે ફરીથી પરીક્ષામાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો મોટે ભાગે છોકરાઓ મસિયા છોકરાઓ પણ પહેલો નંબર લાવતા હોય એ છોકરાઓ પણ આમાં ભૂલ કરે છે કારણ કે ઉપરનો અંક શોધવાનો છે બાદ બાકી છે પણ તમારે ઉમેરવાના છે નિશાની બાદ બાકીની છે પણ ઉપરનો અંક શોધવાનો હોય તો નીચેના બંને અંકને ઉમેરવાના ભેગા કરવાના એટલે કે સરવાળો કરવાનો અને જે અંક આવે એને ઉપરના ખાનામાં મૂકવાનો ગઈ વખતના આગળના વિડીયોમાં પણ શીખવાડ્યું હતું આજે ફરીથી જોઈ લો ભૂલ ના થાય ચલો પહેલા ખાનામાં અંક લખ્યો નથી ઓછા એટલે બાદ બાકી છે અને બે લખેલા છે જવાબ આપી દીધો છે ત્રણ તમને જવાબ આપી દીધો છે ત્રણ એટલે તમારે શું કરવાનું છે પહેલા બે છે તો શું કરશો બે મીંડા કરશો પછી કયો અંક છે જવાબમાં ત્રણ એટલે પછી બીજા ત્રણ મીંડા કરશો એક બે અને ત્રણ બે એટલે બે મીંડા કર્યા ત્રણ એટલે ત્રણ મીંડા કર્યા હવે ધ્યાન રાખજો બાદ બાકી છે પણ પહેલું ખાનું પૂરવાનું છે બીજા ખાનામાં શું કરતા હતા બાદ કરતા હતા પણ પહેલા ખાનામાં બાદ નથી કરવાના બધા મીંડા સાથે ગણવાના છે અને જે જવાબ આવે એને ખાનામાં લખવાનું છે એક બે ત્રણ ચાર ને પાંચ કેટલા થયા પાંચ તો અહીંયા તમે જવાબમાં લખશો પાંચ પડી ગઈ સમજ ચલો એવી જ રીતે બધા દાખલા જો નવ છે નવ માં શૂન્ય ઉમેરીએ એટલે નવ ના નવ આવશે હવે સાત અને બે તો સાત મીંડા કરવાના અને બે મીંડા કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત બીજા બે મીંડા કરો એક અને બે બધા સાથે ભેગા ગણી લો તો આપણને ખબર છે કે અહીંયા આપણે સાત મીંડા કર્યા છે તો સાત પછી બોલવાનું સાત પછી આઠ અને નવ તો બધા ભેગા થઈને મીંડા કેટલા થયા નવ હવે અહીંયા તમને ખબર છે કે સાત ના બે ભેગા કરીને અને નવ લખ્યા તો અહીંયા પણ એવું જ છે જુઓ સાત અને બે ક્રમ ભલે ગમે તેમ હોય પણ બે અને સાત આપણે તો ભેગા જ કરવા છે ને એટલે આપણે એવું જોવાનું નહીં કે સાત નીચે છે ને બે ઉપર છે તો અહીંયા સાત ઉપર છે ને બે નીચે છે પણ સરવાળામાં ચાલે ક્રમ ગમે તે હોય અંક ઉપર હોય કે નીચે હોય સરવાળો કરવો હોય અને ભેગા કરવા હોય તો અંક જોવાનો નહીં અહીંયા સાત છે ને બે છે અહીંયા સાત છે ને બે છે તો આ બંને ભેગા કર્યા તો નવ થાય તો આ પણ બંને ભેગા કરીએ તો શું થાય નવ જ થાય ને લખો હવે ચાર અને ત્રણ તો પહેલા ચાર છે તો ચાર મીંડા કરો એક બે ત્રણ ચાર પછી ત્રણ છે તો ત્રણ કરો હવે બધા સાથે ભેગા ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત જવાબ આવશે સાત હવે આઠ અને એક ઉમેરવાનું છે ચલો આઠમાં એક ઉમેરીશું એટલે શું આવે આઠ પછીનો અંક કયો આવે નવ આવે ને શીખવાડ્યું હતું ને એ કોઈ પણ અંક હોય એમાં એક ઉમેરવો એટલે એના પછીનો અંક આવે તો આઠ પછી શું આવે નવ તો આઠમાં એક ઉમેરીએ તો શું આવે નવ હવે પાંચ અને બે ઉમેરો એક બે ત્રણ ચાર ને પાંચ અને બે ઉમેરો હવે બધા સાથે ભેગા ગણો તો પાંચ તો છે જ છ અને સાત જવાબ આવશે સાત
चलो हवे त्रण अने 6 उमेरो 1 2 3 1 2 3 4 5 ને 6 આ 3 અને આ 6 એ ભેગા કરો તો કેટલા થશે 9 હવે 6 7 અને 1 7 માં 1 ઉમેરો એટલે કેટલા આવે 8 હવે 2 માં 0 ઉમેરવાના એટલે 2 ના 2 पना नंबर 92 માં જુઓ એક નંબર લખ્યો છે ને સૌથી ઉપર ત્યાં દાખલા હશે તમારો પહેલા તમે ઉપર નીચેનો અંક શોધવાનો હતો એ પૂરા કરી દીધા હતા હવે ઉપરના અંક શોધવાના દાખલા જે બાકી રહી ગયા હોય એ આમાં જોઈને જવાબ લખી દેવાનો ચોપડી સદેપોતીમાં અને હવે નીચે જુઓ નીચેના ખાનામાં આડા દાખલા છે એમાં પહેલો અંક શોધવાનો છે તો પહેલો અંક શોધવામાં આપણે આ જ રીત કરીશું શું કરવાનું ઉમેરવાનું ભલે બાદ બાકી હોય પણ પહેલો અંક શોધવાનો એટલે શું કરવાનું ઉમેરવાનું તો 2 અને 6 ભેગા કરો તો 2 અને 6 1 2 3 4 5 6 6 અને પછી 7 8 આપણને ખબર જ છે કે આ 6 મીંડા છે તો 6 મીંડા ફરીથી નહીં ગણવાના 6 પછી શું આવે 7 આવે એટલે 7 થી ભરવાનું 7 8 એટલે તમારે ફટાફટ દાખલા ગણાશે जवाब लखो आ चलो હવે શૂન્ય માં 9 ઉમેરો એટલે શું થાય 9 ના 9 તો રહે જ ને એટલે 10 થાય એટલે 9 હવે 5 માં 1 ઉમેરશો એટલે 5 માં 1 ઉમેરો એટલે શું આવે 5 પછીનો અંક કયો હોય 6 હવે 3 માં 3 ઉમેરો તો 3 3 ખબર છે ને આપણને 3 ની 3 કેટલા થાય 6 આપણે લખાયું હતું સરવાળામાં 2 વત્તા 2 4 3 ને 3 6 4 ને 4 8 યાદ રાખજો ભૂલી ન જતા હવે 6 માં 0 ઉમેરવાના એટલે 6 ના 6 8 માં 1 ઉમેરો એટલે 8 8 પછી શું આવે એકડા બોલીએ તો 8 પછી 9 આવે ને એટલે 8 માં 1 ઉમેરો એટલે 8 પછી જે આવે લખવાના તો 9 હવે 3 અને 2 તો 3 મીંડા કરો અને 2 મીંડા કરો 1 2 3 અને 2 કરો હવે ભેગા ગણો 1 2 3 4 ને 5 તો અહીંયા આવશે 5 હવે 3 અને 6 ઉમેરો 1 2 ને 3 હવે 6 લખો કરો 1 2 3 4 5 6 હવે તમને ખબર જ છે કે આ 6 મીંડા છે પછી ફરીથી 6 ગણવાની જવાનું 6 પછી શું ભરવાનું 7 8 ને 9 જવાબ આવશે पड़ी की समझ हवे तमारे आ साचू छे के खोटू ए जोवु पड़े ने तमे चौरस मा साचो जवाब लखो खोटो लखायो के नहीं ए जोवु होय तो शू करशो हवे तमे बादबाकी करशो ने निशानी बादबाकी नी छे तो 5 5 मिनिट करवाना एमाथी बे काढी नाखवाना एटले आ जे जवाब छे आवी जशे जे जवाब ना आवे तो तमारो डाकलो खोटो के એટલે ફરી ગણવાનું જો 9 માંથી 9 કાઢીશું તો 0 આવી જાય તો આપણો 9 જવાબ સાચો છે છે ને એ રીતે આ બધા દાખલા તમારે ચેક કરવા હોય તો તમારે બાદબાકી કરવાની 9 માંથી 8 કાઢી એટલે 1 7 માંથી 5 કાઢી એટલે 2 પડી ગઈ સમજ આવડશે ને ચલો અહીંયા તમારું આ સ્વાધ્યાય 4 પૂરું થયું હવે ફરી પછીના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 5 10 થી 20 સુધીની અંક શીખીશું 1 થી 10 સુધીના તમે અંક અને શબ્દોમાં શીખ્યા છો હવે 10 થી 20 અંક અને શબ્દોમાં શીખવાના છે અને 10 ના જૂથ કેવી રીતે બનાવવાના એ પણ શીખીશું ચલો ત્યાં સુધી ઓકે